નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપણું સ્વાગત છે ચોમાસાએ આ વખતે જબરજસ્ત રંગ બતાવ્યો છે આ વર્ષે કેટલીક જગ્યાએ વરસાદ આફત બની ગયો છે જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ અપેક્ષા અને સરેરાશ બંને કરતાં ઓછો થયો છે પરંતુ હવે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આજે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદની આગાહી કરી છે તો આની સાથે જ હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી જાહેર કરી છે તમે જણાવ્યું ચોમાસું ફરી એકવાર સક્રિય થવાથી મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત સહિત અનેક રાજ્યો પર ખતરો ઉભો થયો છે અને અહેવાલ છે કે હવામાન વિભાગે આ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને ગુજરાત તેમજ ગોવાના ઘણા બધા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સાથે જ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જે મુંબઈમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે આ સાથે જ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આઈએમડીએ દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત દક્ષિણ મધ્યપ્રદેશ ઓડિશા અને ઝારખંડ માટે પણ એલર્ટ જારી કર્યા છે આઈએમડી અનુસાર બિહાર અને યુપીના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે જ્યારે કોંકણ અને ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં છૂટાછવા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરી તો આ સિવાય પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પૂર્વ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશામાં અલગ અલગ સ્થળોએ ભારે તેથી ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ